અમરાલગરી ડરામણી આગાહી, ભીષણ ગરમી અને વંટોળ થવાની શક્યતા ફરી એક વખત વ્યક્ત કરી. અંગધજારથી ગરમી પડશે, કરા સાથે વંટોળ થશે. અંબાલાલે કરી ભયંકર આગાહી. ગુજરાતમાં આ વખતે માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે અને હીટવેવની પણ સ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં અંબાલાલ પટેલે વધુ એક આકરી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે એપ્રિલના દિવસોમાં ભારે ગરમી પડશે અને તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એપ્રિલ તારીખ 20 પછી તો આકરી ગરમી પડશે. 26મી એપ્રિલ બાદ તો દેશભરમાં ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં તો લગભગ 43 ડિગ્રીથી વધુ થવાની શક્યતા રહેશે. માત્ર એપ્રિલ જ નહીં, મે મહિનામાં તો લૂ લાગે એવી ભીષણ ગરમીની અંબાલાલે આગાહી કરી. મે મહિનાના વાતાવરણમાં અણધાર્યા ફેરફારના પણ અંબાલાલે અંધાણ વ્યક્ત કર્યા. મે માસમાં તો લૂ ચાલશે. લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. ઉનાળો નજીક છે ત્યારે કેરી પકવતા ખેડૂતોને પણ અંબાલાલે ચેતવણી આપી. અંબાલાલ પટેલે કહ્યું કે આંધી વંટોલના કારણે કેરીના પાક પર અસર થઈ શકે છે. મંદિરને ટાર્ગેટ બનાવતી ચોર ટોળકી પકડાઈ. ગીર સોમનાથ જિલ્લામાં મચાવ્યો હતો તડકા. ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરનાર ગેંગના 6 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. છેલ્લા કેટલાય સમયથી મંદિરોને નિશાન બનાવતી આ ચોર ટોળકીથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો, પરંતુ પોલીસે કડક હાથે કામ લેતા તસ્કર ગેંગ પકડાઈ ગઈ અને મંદિરના પૂજારી અને ભાવિકોને હશકારો થયો. પોલીસને આશંકા છે કે આ તસ્કરો ન ફક્ત ગીર સોમનાથ પણ અન્ય રાજ્યના પણ અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોઈ શકે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મંદિરમાંથી આ તસ્કરો આભૂષણો, દાગીના અને રોકડની ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત 2 લાખની કિંમતની ચાંદી અને રોકડાઓ 49,000 રૂપિયા પૂરા જપ્ત કર્યા છે. આરોપીઓ ગીર સોમનાથના 4 મંદિરોમાં ચોરી કર્યાની સનસનીખેજ કબૂલાત પણ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તાળાના પીઠળ આઈના મંદિર, ગીરગઢડાના ધોકડવા આવેલા મંદિર, ગોડીનારમાં શિવ મંદિર અને સુગાળા ગામમાં નજીક આવેલા 4 ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. અન્ય વિસ્તારના કયા કયા મંદિરોમાં આ ચોર ટોળકી હાથ ફેરો કર્યો એની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડી તંત્રે કર્યું અક્કલનું પ્રદર્શન. વીજ પોલ હટાવ્યા વિના જ રસ્તો બનાવી દીધો. નસવાડી તાલુકાના તંત્રના રોડ બનાવનારા અધિકારીઓનું તો કહેવું જ છું, જે બુદ્ધિનું પ્રદર્શન તેમણે રસ્તો બનાવવામાં કર્યું છે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે. તંત્રે અક્કલનું એવું તો પ્રદર્શન કર્યું કે રસ્તાની કામગીરી દરમિયાન વીજ પોલ હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. આ દ્રશ્યો જોઈને તંત્રના હોશિયાર અધિકારીઓની બુદ્ધિ ક્ષમતા પર સવાલ ઉભા થાય એ સ્વાભાવિક છે. તમે રસ્તા પર વાહન ચલાવીને જતા હો અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે કે આ શું છે, કોણ છે આવા કામ કરનાર, આ કામ જોનારું કોઈ નથી. હકીકતમાં છોટાઉદેપુરના નસવાડીમાં પોજબા વાડિયા રોડ પર આ નવો રસ્તો બની રહ્યો છે, પરંતુ આ નવા ડામર રોડની વચ્ચોવચ્ચ થાંભલો દેખાઈ રહ્યો છે. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાયું છે. રૂપિયા 2 કરોડના ખર્ચે બની રહેલા આ નવા રોડ જોઈને લોકો તંત્રની જાઠકણી કાઢી રહ્યા છે. તેઓ પૂછે છે કે આખરે આટલી હદની બેદરકારી કરનાર કોણ છે. માની લો કે પોલને હટાવવાની કદાચ મંજૂરી ન મળી, પણ ઝાડને હટાવવાની પણ મંજૂરી નહીં મળી હોય. વાહનો અહીંથી અવર જવર કરે છે ત્યારે નમી ગયેલો પોલ ક્યારે ધરાશયી થઈ જાય તો કઈ કહેવાય નહીં. રોડનું મેટલિંગ કરવામાં આવ્યું છે, તેની બાજુમાં પીચિંગ માટે પણ લોકોના વિરોધ થતાં ખેતરની કાળી માટી નાખી દેવાય છે. આવું અણધણ કામ કરવામાં કોનો કોનો હાથ છે એ શોધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી ગામ લોકોની માંગ છે. અમદાવાદ સિવિલમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખી હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ. લોકોને પાણી પીવડાવવા અનોખી વ્યવસ્થા. રાજ્યભરમાં હાલમાં અંગધજારતી ગરમી પડી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત અમદાવાદના આકાશમાંથી અંગારા વરસતા હોય તેવું કાળઝાળ તાપ પડી છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દિવસની સાથોસાથ રાત પણ લોકોને અકળાવી રહી છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લામાં 40.5 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રોજે રોજ વધતા તાપમાનને ધ્યાને લઈ તંત્ર પણ એલર્ટ બન્યું છે. લૂથી ઢળી પડતા લોકોને ઇમરજન્સીમાં સારવાર મળી રહે એ માટે 108 એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર રખાઈ છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે એ માટે ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ રિક્ષા શરૂ કરવામાં આવી છે, જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નિઃશુલ્ક મળી રહે. આ અગાઉ છેલ્લા કેટલાક વર્ષોથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દી, દર્દીના સગા કે સિવિલ કેમ્પસમાં આવેલ કોઈ પણ વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવા માટે ઈ રિક્ષા ફેરવવામાં આવી રહી છે. તેમજ આ વર્ષે પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી વગર ડિહાઈડ્રેશનના કારણે
કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ઓપીડી વિભાગોમાં દર્દીને પીવાના પાણીના કૂલર કે પરબ સુધી પણ જવું ન પડે તે માટે દર્દીને તેની જગ્યાએ જ જગ દ્વારા પાણી અપાય છે. રસ્તા અને પીવાના પાણી માટે છોટાઉદેપુરના એક ગામના લોકોએ ઢોલ વગાડ્યા. તંત્ર સામે સુવિધાઓ માંગી. નસવાડી તાલુકાનું એક ગામ એવું છે કે જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ લોકોએ તેમના ગામના પાકા રસ્તા જોયા જ નથી. હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગામના લોકો ડુંગરો પર ચડી શરણાઈ અને ઢોલ વગાડીને તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કે જેમાં ગામ ડુંગરો પર વસેલું છે, આ ગામ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો ઝંખી રહ્યું છે. કેટલાક લોકોની જિંદગી પૂરી થવા આવી પણ તેમને આજ દિન સુધી પાકા રસ્તા જોયા નથી. પીવાના પાણી માટે ડુંગરીમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે. ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ટપકી પડે છે, પરંતુ તેમના કરેલા વાયદા પૂરા કર્યા નથી, જેથી હવે ચૂંટણી આવતા જ કંટાળીને લોકોએ ઢોલ નગારા વગાડીને સુવિધાઓની ગુહાર લગાવી. આ ગામમાં 12 ફળિયા આવેલા છે અને તમામ ફળિયાના રસ્તા બિલકુલ પથરાળ છે. કાર તો શું, બાઇક પણ ચલાવી મુશ્કેલ પડે. આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે પાકા રસ્તાની માંગ કરી. સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકોને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાળકોને શાળા સુધી પહોંચવા માટે 3-3 કિલોમીટર પગપાળા જવું પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એકઠા થયેલા લોકોએ કહ્યું કે જે નેતા તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપશે તેમને જ મત આપશે. ચૂંટણીને કારણે નેતાઓએ ન કર્યું જનતાને કરી નાખ્યું એક બ્રિજને ખુલ્લો મૂકી દીધો. અમદાવાદના સાયન્સ સિટી 4 રસ્તા પર અંડરપાસ બનાવાયો. અહીં વાહનોની વધુ અવર જવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. કેટલાક દિવસોથી અંડરબ્રિજ તૈયાર થઈ ગયો હતો, પરંતુ ચૂંટણીના કારણે નેતાઓ આ બ્રિજનું લોકાર્પણ કરતા નહોતા. બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે ઉપયોગમાં આવતો નહોતો, જેથી વાહન ચાલકોએ જાતે જ આ બ્રિજને અવર જવર માટે ખુલ્લો મૂકી દીધો. વાહન ચાલકોએ જાતે જ સોલાથી ભાડજના બ્રિજનું લોકાર્પણ કરી નાખતા વાહન ચાલકોને મોટી રાહત મળી. કેટલાય દિવસોથી જનતા આ બ્રિજના લોકાર્પણની રાહમાં હતી, પરંતુ આચારસંહિતાને કારણે અંડરપાસ બનેલો હોવા છતાં તેનું લોકાર્પણ નહોતું થતું. હવે જનતાએ પોતે જ લોકાર્પણ કરી દેતા વાહન ચાલકો અવર જવર કરી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતા સુરતમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. જૂના દરેક પાંજરામાં ઠંડક માટે ફુવારા મુકાયા. ઉનાળો જામી રહ્યો છે, કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. લોકોને ધૂમ ધકતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવા સમયે અબોલ પશુ પક્ષીઓ માટે પણ ઝૂ સંચાલકોએ ચિંતા કરી છે. ભીષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગરમીની ઋતુમાં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે, જેને લઈને ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. ત્યારે ઝૂ સંચાલકો દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે, જેનાથી કાળઝાળ ગરમીથી રાહત મળી શકે. આ ઉપરાંત બહારના ભાગે કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં પણ વાઘ દીપડા સહિત અન્ય પ્રાણીઓ કુંડમાં બેસી અને પોતે ઠંડક અનુભવે છે. ઉનાળાના સમયે પ્રાણીઓના ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રાણીઓને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે. સાથે સાથે પાણીમાં પણ વિવિધ દવા આપી ઠંડક મળી શકે તે